હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું અમદાવાદના ફેમસ દાળ તો ચલો બનાવવાનું ચાલું કરીએ દાલ વડા બનાવવા માટે મેં પાંચસો ગ્રામ મગની ફોતરાવાળી દાળને ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખી હતી જો તમને મગની ફોતરાવાળી દાળ ના હોય તો મગની ફોતરા વગરની દાળ પણ ચાલે તો એને મેં ચારથી પાંચ કલાક પલાળવા દીધી હતી હવે એને આપણે સારી રીતે મસડીને વોશ કરીને એના બધા ફોતરા કાઢી લેવાના છે તો આ રીતે આપણે સારી રીતે મસડીને ગરણીમાં ગાળી લેવાની છે જેથી બધા ફોતરા નીકળી જાય એ જ રીતે આપણે બેથી ત્રણ વાર પાણી લઈને સારી રીતે મસડીને એને વોશ કરી લેવાની છે તો આજે હું ખીરામાં કોઈ પણ જાતના સોડા કે કોઈપણ જાતના ઈનો વગર જ ખીરું તૈયાર કરવાની છું તો તમે આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો હવે તમે જોઈ શકો છો કે દાળમાંથી ફોતરા નીકળી ગયા છે અને આપણી દાળ એકદમ સરસ લાગી રહી છે તો હવે આપણે દાળને મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લેવાની છે અહીં આપણે દાળની એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની થોડી અધકચરી જ રહેવા દેવાની છે ખીરામાં આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું નહીં તો ખીડું પાતળું થઈ જશે તો હવે આપણે દાળમાં ત્રણ ચાર જેટલા લીલા મરચાં સમારેલા એડ કરવાના છે જો તમને વધારે તીખું ન ભાવતું હોય તો તમે મરચાં ઓછા નાખી શકો છો ત્યારબાદ તેમાં ત્રણથી ચાર કડી લસણ નાખવાની છે લસણ પણ તમે ના ખાઓ તો સ્કીપ કરી શકો છો અને અડધો ટુકડો આદુનો નાખવાનો છે અને ખીરુંને સારી રીતે ક્રશ કરી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે આપણું ખીરું બનીને રેડી છે અને એને અધકચરું જ લેવા દીધું છે એ બહુ બારીક પેસ્ટ પણ નથી બનાવી તો હવે આપણે ખીરામાં એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને આપણે ખીરાને એક જ સાઈડ પર પાંચ મિનિટ સુધી હલાવવાનું છે જેથી આપણું ખીરું એકદમ ફ્લોપી બની જશે અને આપણા દાલ પણ એકદમ સોફ્ટ બનશે તો આ જ રીતે તમારે એક જ દિશામાં પાંચથી સાત મિનિટ સુધી એને ફેરવવાનું છે તો આ રીતે એમાં ઈનો અને સોડા નાખ્યા વગર પણ આપણું ખીરું એકદમ સોફ્ટ બનશે તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ ફ્લોફી બની ગયું છે તો ચલો હવે આપણે દાલ તળી લઈએ હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ થવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં જો ચોમાસામાં વરસાદ પડતો હોય અને જો ગરમા ગરમ દાલ વડા મળી જાય તો ખૂબ જ મજા આવે છે અને દાલ વડા કોને ન ભાવે નાનાથી લઈને મોટાને બધાને દાલ વડા ભાવતા જ હોય છે તો હવે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે બીજા પણ દાલ વડા તળવા મૂકી દઈશું અને આપણે દાલ વડાને ધીમા ગેસ પર જ તળવાના છે જો ફાસ્ટ ગેસ પર તળીશું તો આપણા દાલવડા એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે એટલે આપણે ગેસની ફ્લેમ ઓછી જ રાખવાની છે તો હવે તમે જોઈ શકો છો કે આપણા દાલવાડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે હવે દાલવાડા થઈ ગયા છે તો એને પણ પ્લેટમાં કાઢી લેવાના છે ત્યારબાદ હવે એ જ તેલમાં આપણે મરચાં તળી લઈશું મરચાં વગર તો દાલવડા ભાવે જ નહીં તો મરચાંને મેં અડધા કટ કર્યા છે જો તમે કટ નહીં કરો તો ફૂટશે એટલે આપણે મરચાંને કટ કરીને તળી લેવાના છે આપણા મરચાં તળીને રેડી થઈ ગયા છે તો હવે આપણે મરચાંને પણ પ્લેટમાં કાઢી લઈએ તો હવે આપણા દાલવડા વડા તૈયાર છે મરચાં પણ તૈયાર છે તો ચલો એને સર્વ કરી લઈએ તમને જો આજની દાલવડાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલો વિડીયો શેર કરો થેન્ક યુ